વિદ્યાર્થી મિત્રો, ચર્ચાને આગળ વધારીએ. પ્રશ્ન નંબર 4, સ્વાધ્યાય 8.1. સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે. ચોરસ આપી દીધેલો છે, વિકર્ણો સમાન છે એવું એક સાબિત કરવાનું છે, અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે આ વિકર્ણ એસી ને બીડી એકબીજાને દુભાગે છે એવું તો આપેલું છે, પણ કાટખૂણે દુભાગે છે એ વસ્તુ સાબિત કરવાની. શરૂઆત કરીએ. પક્ષ સૌથી પહેલાં એ બી સી ડી ચોરસ છે, તેના વિકર્ણો એસી અને બીડી છે. સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે આ જે વિકર્ણો છે તે વિકર્ણો સમાન છે, એટલે કે એસી ઇઝ ઇક્વલ ટુ બીડી. નંબર એક, એસી અને બીડી એ કેવા છે? સમાન છે, અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. લખવાનું, એસી અને બીડી એકબીજાને કાટખૂણે દુભાગે છે. દુભાગે છે એનો અર્થ એવો થાય કે મધ્યબિંદુમાંથી પસાર થાય છે. સાબિતી, ચલો સાબિતીની શરૂઆતમાં સૌથી પહેલાં તો આપણે વિકર્ણ સમાન છે, બે વસ્તુ સાબિત કરવું છે. વિકર્ણ સમાન છે અને બીજું કાટખૂણે દુભાગે છે, બે વસ્તુ. તો અલગ અલગ ત્રિકોણોનો ઉપયોગ કરીને આપણે એને સાબિત કરીએ. સૌથી પહેલાં અહીં આગળ આપણે લઈએ કે એક ત્રિકોણ એ ડી બી ત્રિકોણ, જોજો ધ્યાનથી જોજો, આ રહ્યો તમારો એ ડી બી ત્રિકોણ, અને બીજો ત્રિકોણ એના જ ધ્યાનમાં રાખીને બી સી એ ત્રિકોણ, બરાબર છે? તો અહીંયા આગળ લખીએ, ત્રિકોણ એ ડી બી અને બીજો જે ત્રિકોણ છે તે ત્રિકોણ બી સી એ છે, અને ત્રિકોણ બી સી એ માટે, આ બંને ત્રિકોણ માટે કયા કયા આના અંગો સરખા સરખા મળે એ આપણે ચેક કરીએ. તો ચાલો એ ડી બી ત્રિકોણની આપણે વાત કરીએ, અને બીજો છે બી સી એ ત્રિકોણની વાત કરીએ. તો આ એ ડી બી ત્રિકોણ છે, તેમાં આવેલી આ એ ડી બાજુ, બરાબર? તો અહીંયા લખીએ એ ડી બાજુ, અને એવી રીતે બી સી એમાં આવેલી બી સી બાજુ, અહીં આવેલી બી સી બાજુ. હવે આ બે બાજુઓ સમાન કેવી રીતે થઈ જાય? તો તમને અહીં આગળ ચોરસ છે એવું તો આપી જ દીધેલું છે, તમારે સાબિત વિકર્ણ સમાન છે ને કાટખૂણે દુભાગે છે એવું કરવાનું છે. દેટ મીન્સ કે ચોરસમાં તો બધી બાજુઓ સમાન હોય, ચોરસમાં બધી બાજુ સમાન હોય તો આ બધી જ બાજુઓ સમાન, તો આ એડી અને બીસી પણ સમાન થાય કે ના થાય, બરાબર છે? અહીં ચોરસ છે એવું તમને આપી જ દીધેલું છે, પક્ષમાં કહી જ દીધેલું છે કે આપેલું એ બી સી ડી ચોરસ છે. તો ચોરસની બધી બાજુઓ સમાન, તો આવાળા ત્રિકોણની હું એડી બાજુ, એ પ્રમાણે એને અનુરૂપ આ બાજુવાળો બી સી એ ત્રિકોણની બી સી બાજુ સમાન. તો અહીંયા એડી ઇઝ ઇક્વલ ટુ બી સી, પક્ષ પરથી રીઝન આપણે અહીંયા લખી શકીએ કે ચોરસ છે, ચોરસ છે એટલા માટે, બરાબર? ત્યાર પછી આ એડી બી ત્રિકોણની અંદર આ એ બી બાજુ આવે, અને બી સી એ ત્રિકોણની અંદર પણ એ બી બાજુ આવે, એટલે બંનેમાં એ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સામાન્ય બાજુ. બરાબર છે? અને ત્યાર પછી અહીં આગળ સેજ જરા ધ્યાનથી આપણે નજર કરીએ, તો વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે, તો બીજા કયા કયા અંગો એના સમાન થાય? તો જરા અહીં આપણે નજર કરીએ કે આપેલો જે છે તે આપેલો તમારો ચોરસ છે, બરાબર? તો ચોરસની અંદર અહીં આગળ આવેલો ડી એ બી ખૂણો કાટખૂણો, અને એવી રીતે અહીં આગળ આવેલો સી બી એ આ પણ કાટખૂણો, આ બંને ખૂણાઓ કેવા થાય? સમાન થાય, બરાબર છે? એટલે બાજુ, ખૂણો અને બાજુ, બાખુબા પૂર્વધારણાનું એ પાલન કરી અને સમાન થઈ શકે. અહીં આગળ લખવાનું ડી એ બી ખૂણો ઇઝ ઇક્વલ ટુ અહીં આગળ આવેલો સી બી એ ખૂણો કાટ ખૂણો, બરાબર છે? તો અહીંયા જોઈએ આપણે કે આ એક ત્રિકોણને ધ્યાનમાં રાખીને બાજુ, ખૂણો ને એ બી બાજુ, બરાબર છે? બા ખૂ બા, બાખુબા પૂર્વધારણા પ્રમાણે
ચોરસની અંદર ગુણધર્મ છે, આને 90 બતાવે એનું રીઝન છે કે ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય. ચોરસ તમને આપી જ દીધેલું છે, પક્ષમાં કહી દીધેલું છે કે ABCD ચોરસ. દેટ મીન્સ કે એ કાટખૂણો ને બી એ કાટખૂણો, તમારે કાટખૂણો અંદર વચ્ચેના ભાગમાં વિકર્ણ પાસે સાબિત કરવાનો છે. બાકી આ તો ચોરસ છે એટલે કાટખૂણા છે જ ઓલરેડી, બરાબર છે? એટલે આ એ પણ કાટખૂણો ને આ બી પણ કાટખૂણો, તો બાજુ ખૂણો ને બાજુ, બરાબર. તો બાખુબા પૂર્વધારણા પ્રમાણે DAB સંગતતા CBA, DAB બરાબર, DAB એકરૂપ CBA, આ બંને જે ત્રિકોણ છે, અથવા તો એને આપણે એથી નામની શરૂઆત કરેલી એટલે ADB ત્રિકોણ એકરૂપ BCA ત્રિકોણ, આ બંને ત્રિકોણો કેવા થાય? સરખા થાય. આ અને શબ્દ નીકળીને હવે કેવા થઈ ગયા? બંને સરખા. અને બંને ત્રિકોણો સરખા થાય તો એના અનુરૂપ અંગો પણ સરખા થાય, એટલે કે જે અંગોની આપણે જરૂર હોય તેને એકરૂપ બતાવી શકીએ. તો અહીંયા આગળ જુઓ કે DABમાં એની કાટખૂણાની સામેની બાજુ આવે કર્ણ BD, એવી રીતે BCAમાં આ કાટખૂણો છે એટલે એની સામેની બાજુ AC, બરાબર છે? આ કાટખૂણાની સામેની બાજુ BD, એટલે હું અહીંયા આગળ લખી દઉં BD ઇઝ ઇક્વલ ટુ આ કાટખૂણાની સામેની બાજુ AC, એટલે આપણે AC લખવાનું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, અનુરૂપ બાજુ આપણે એવું લખીએ ને CPCT, બરાબર છે? તો અહીં આગળ આપણે પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ કે વિકર્ણો સમાન છે, કારણ કે જુઓ અહીં આગળ BD અને AC એ શું છે? વિકર્ણ જ છે. આપણે એ જ વસ્તુ પહેલું તો સાબિત કરવાની હતી કે વિકર્ણો સમાન છે. તો આ એક વસ્તુ આપણી સાબિત થઈ ગઈ. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે જે વિકર્ણો છે તે એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે વિકર્ણો એના દુભાગે તો છે પણ અહીંયા દુભાગે છે ત્યાં આગળ 90 ડિગ્રીનો ખૂણો છે એવું સાબિત કરવાનું છે. તો એ પણ સરળ છે. હવે અહીંયા આગળથી એમ સમજો કે આ સાબિતીનો બીજો ભાગ છે, બરાબર. અહીં આગળ AOD ત્રિકોણ અને આગળ આવેલો એ પ્રમાણે COD ત્રિકોણ, આ બે ત્રિકોણની સરખામણી કરીએ. ત્રિકોણ AOD અને ત્રિકોણ COD, આ બે ત્રિકોણની અંદર AOD અને COD આ બે ત્રિકોણમાં કયા કયા એના જે અંગો છે તે સરખા છે? તો AOD ની અંદર આવેલી OA બાજુ અને COD ની અંદર આવેલી OC બાજુ આ સરખી. કેમ સરખી? કારણ કે વિકર્ણો જે છે તે એકબીજાને કાટખૂણે દુભાગે છે એવું સાબિત કરવું, પણ ચોરસ છે એટલે વિકર્ણ એકબીજાને દુભાગે છે એવું તો સાબિત થઈ જ જાય, બરાબર છે? એટલે આ OA અને OC બેઉના દુભાગતા હોય, આ AC ને BD એકબીજાને દુભાગે છે એવું તો ચોરસ આગળ આપેલું છે એટલે આપણે એને કહી જ શકીએ. તો આ OA અને OC દુભાગતા હોય તો સરખા થાય, એટલે આપણે અહીંયા આગળ લખી દઈએ OA ઇઝ ઇક્વલ ટુ OC. લખવાનું કે ચોરસના વિકર્ણો દુભાગે છે, કાટખૂણે દુભાગે છે એવું સાબિત કરવાનું છે, બરાબર. એટલે અત્યારે આપણે આ ચોરસ છે એવું પક્ષમાં કહી દીધેલું, દેટ મીન્સ કે આને આ બે વિકર્ણો સમાન સાબિત કર્યા તો એકબીજાને દુભાગે છે એટલે આ OA અને OC બે બાજુઓ થાય સરખી. સારું, ત્યાર પછી આપણે અહીંયા આગળ લખી દઈએ કે AOD ની અંદર OD બાજુ અને COD માં પણ OD બાજુ, એટલે OD ઇઝ ઇક્વલ ટુ OD સામાન્ય બાજુ, બરાબર. ત્યાર પછી અહીં આગળ આ જે ચોરસ છે, બરાબર, તો આમાં આવેલી AD બાજુ તેને અનુરૂપ આ બાજુએ COD ની અંદર આવેલી બીજી કઈ બાજુ થશે? CD બાજુ. અને ચોરસ છે એટલે પાસપાસેની બાજુઓ પણ, ચોરસ હોય એટલે બધી જ બાજુઓ સરખી, બરાબર છે? તો આની AD ને આની CD એ પણ સરખી થાય, એટલે AD ઇઝ ઇક્વલ ટુ CD, કારણ કે ચોરસમાં બધી બાજુ સમાન. બરાબર છે? તો હવે આ જે ત્રિકોણ AOD અને આ COD, આ બે ત્રિકોણો હવે તમારા કેવા થયા? એકરૂપ થયા. આને શબ્દ નીકળીને થઈ જાય એકરૂપ. AOD એકરૂપ COD, આ બંને એકરૂપ થયા. અને બંને ત્રિકોણો એકરૂપ થાય તો અહીં આગળ એના જે અનુરૂપ અંગો હોય, હવે આ બાજુઓ આપણે એકરૂપ બતાવી દીધી,
તો બાજુઓ સિવાય રહ્યું શું? અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થાય. તો આપણે અહીં આગળ આવેલો એઓડી ખૂણો ને આ ત્રિકોણમાં આવેલો એને અનુરૂપ સીઓડી ખૂણો, જો આ એઓડી એને અનુરૂપ આ બાજુ સીઓડી, એ પણ સરખા થાય. એટલે આપણે અહીંયા લખીએ કે ખૂણો એઓડી ઇઝ ઇક્વલ ટુ સીઓડી લખવાનું. સી પી સી ટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા, બરાબર છે. અને આ ને આ જે બંને ખૂણાઓ છે તે બંને ખૂણાઓ એકરૂપ થાય. હવે અહીં આગળ આપણે લખવાનું કે એઓડી અને આ સીઓડી આ જે બંને ખૂણાઓ છે તે સરખા છે. પણ જુઓ કે એઓડી અને સીઓડી એ બે તો રૈખિક જોડના ખૂણા છે, એક જ રેખા એસી છે તેના પર આવેલા પાસ પાસેના ખૂણાઓ છે, રૈખિક જોડના ખૂણા છે. એટલે આપણે લખીએ કે એઓડી પ્લસ સીઓડી ઇઝ ઇક્વલ ટુ 180. રીઝન લખવાનું કે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા પૂરક હોય એટલે કે એમનો સરવાળો 180 હોય, તો એઓડી ને સીઓડી એક રેખા એસી પર આવેલા છે અને તેમનો સરવાળો થાય 180. હવે એઓડી ને સીઓડી બેવ તો એકરૂપ છે એટલે અહીંયા આપણે લખી દઈએ કે એઓડી પ્લસ આને હટાવીને સીઓડીની જગ્યા પર અગેન બીજી વાર લખી દઈએ એઓડી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 180. બે વાર ખૂણો એઓડી ઇઝ ઇક્વલ ટુ આવે 180, બરાબર. બે આમ આઈને ભગાઈ જાય, 180 ભાગ્યા બે, બે વડે ભાગી નાખો એટલે એઓડી કેટલા મળશે તમને? 90. આ જે છે એઓડી એ તમારો 90° ખૂણો થયો. હવે જો આ બીડી અને એસી વિકર્ણો દુભાગે તો છે પણ એ આગળ 90° થયો એટલે વિકર્ણો ક્યાં દુભાગે? અંદર આપેલા શબ્દ પ્રમાણે કાટ ખૂણે દુભાગે, બરાબર છે. કે એસી ને બીડી વિકર્ણ ચોરસ હતો એટલે દુભાગતા હતા તો ખરા જ, પણ અહીં આગળ આપણે 90° સાબિત કર્યું એટલે લખી દેવાનું કે ઓડી 90°. તેથી ઓડી લંબ એટલે લખવાનું આપણે કે આ ઓડી લંબ એસી, ઓડી અને એસી લંબ છે. સારું, હવે આ ઓડી અને એસી લંબ છે પણ બી ઓ ને ડી એ સમરેખ છે, ત્રણેય એક જ રેખામાં આવેલા છે. તેથી આપણે એવું કરી શકીએ કે ઓડીની જગ્યા પર તમે બીડી લખી શકો એટલે બીડી લંબ એસી થાય, બરાબર છે. કારણ કે બી ઓ ને ડી એ કેવા છે? સમરેખ છે. અહીંયા લખી દેવાનું કે બી સમરેખ ઓ સમરેખ ડી, એટલે તમે આને ઓડી લખો અથવા તો એની જગ્યા પર તમે બીડી લખો તો છેલ્લે તો એ એક જ રેખાખંડ થાય છે. તેથી અહીંયા આગળ બીડી અને એસી એકબીજાને લંબ છે અને બીડી ને એસી એ શું છે? વિકર્ણ છે. એટલે લંબ છે એટલે વિકર્ણય છે, તો આપણે કહી શકીએ ને કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે પછી લખવાનું આથી વિકર્ણો એસી અને બીડી, આ એસી ને બીડી વિકર્ણ છે અને બીડી કાટખૂણે દુભાગે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તે રાઇડર નંબર 4 એ આપણી પૂરી થઈ. હું તમને સંક્ષિપ્તમાં સમજાવી દઉં કે આ રાઇડરની અંદર શું શરૂઆતની અંદર કર્યું કે ABCD ચોરસ છે, ચોરસ આપી દીધેલું છે. તમારે એના જે વિકર્ણ છે એસી અને બીડી એ પણ અહીંયા લખવાના. વિકર્ણમાં તમારે સાબિત શું કરવાનું છે કે આ જે વિકર્ણ એસી અને બીડી એ સમાન છે, બીજું કે એસી ને બીડી એકબીજાને કાટખૂણે દુભાગે છે, બરાબર. દુભાગે છે ચોરસ પ્રમાણે દુભાગે છે એ તો થાય, પણ કાટખૂણે દુભાગે છે એવું સાબિત કરવાનું. દેટ મીન્સ કે અહીંયા એસી અને બીડી એ 90°નો ખૂણો બનાવે છે એવું તમારે પ્રૂવ કરવાનું છે, બરાબર. સાબિતીમાં સૌથી પહેલાં આપણે ADB ત્રિકોણ અને બીજો BCA ત્રિકોણ, એક આ ત્રિકોણ અને બીજો એક આ ત્રિકોણ લીધો. હવે એની અંદર તમે જોશો કે ADB ત્રિકોણની AD બાજુ અને BCA ત્રિકોણની BC બાજુ આ સામસામની બાજુઓ કેવી છે? સમાન છે. એમ તો ચોરસ છે એટલે બધી બાજુ સમાન હોય તો આની AD અને આ પ્રમાણે આની BC પણ સમાન થાય. એટલે અહીંયા લખ્યું AD ઇઝ ઇક્વલ ટુ BC પક્ષ પ્રમાણે. ત્યાર પછી અહીંયા આગળ AB બાજુ, ત્યાર પછી આપણે એવું પણ કહી શકીએ કે DAB અને CBA આઈ 90 ને આ પણ 90. 90 ડાયરેક્ટ કેવી રીતે કહી શકાય? કારણ કે ચોરસ છે, ચોરસના બધા ખૂણા કેવા હોય? કાટ ખૂણા. પક્ષમાં તમને ચોરસ આપી દીધેલું છે એટલે DAB અને CBA, બરાબર છે. આ જે છે
તે તમારા કાટખૂણા, કારણ કે ચોરસનું લક્ષણ છે કે તેમાં બધા ખૂણા કાટખૂણા હોય. અને ત્યાર પછી એ બી બાજુ, એ ડી બીમાં એ બી બાજુ આવે અને બી સી એમાં પણ એ બી બાજુ આવે, એટલે એ બી બરાબર એ બી, બરાબર છે. તો હવે આપણે એક ત્રિકોણને પકડી અને કઈ શરત લાગુ પડે છે ચેક કરીએ, ચકાસીએ. ચાલો કે આમાં એ ડી બાજુ, અહીં આગળ આવેલો આ કાટખૂણો અને આમાં આવેલી એ બી બાજુ, બા ખૂ બા. બાખુબા પૂર્વધારણા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે બાખુબા પૂર્વધારણા પ્રમાણે આપેલા જે બે ત્રિકોણો છે તે બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. કયા કયા? એ ડી બી ત્રિકોણ અને બી સી એ ત્રિકોણ, આ બંને ત્રિકોણો એકરૂપ થયા. એટલે બે ત્રિકોણો એકરૂપ થાય તો એના બાકીના બધા જ અંગો છે તે સરખા સરખા થઈ જાય. તો આપણે જોઈએ કે એ ડી બીમાં આ કાટખૂણો છે એટલે એની સામે આવેલો કર્ણ બી ડી, એ પ્રમાણે સી બી એમાં આ કાટખૂણાની સામે આવેલો કર્ણ એ સી, એ સમાન થાય. એટલે બી ડી ઇઝ ઇક્વલ ટુ એ સી. બી ડી ને એ સી એ વિકર્ણ છે, એટલે આપણી પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ કે વિકર્ણો સમાન છે. બરાબર, લખવાનું એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સીપી સીટી પ્રમાણે. ત્યાર પછી અહીંયા તમારે બીજી વસ્તુ એ જ યાદ રાખવાની કે બાકીના બે હવે કયા કયા ત્રિકોણને ધ્યાનમાં લેવાના છે. તો અહીં આગળ આવેલો એઓડી અને સીઓડી, બરાબર છે, આ બે ત્રિકોણોને હવે ધ્યાનમાં લેવાના. શરૂઆતમાં એક આ ત્રિકોણને, આ ત્રિકોણને લીધેલો, હવે આ બે ત્રિકોણને લેવાના, એઓડી સીઓડી. આ બે ત્રિકોણની આપણે વાત કરીએ તો એમાં કયા કયા એના અંગો સરખા? તો જુઓ ધ્યાનથી કે અહીંયા ઓએ અને આ બાજુ આવેલી ઓસી બાજુ, કેમ ઓએ અને ઓસી સરખા? કોઈ જગ્યાએ આપેલું છે, એક જગ્યા પર એવું કીધું છે કે એ બી સી ડી ચોરસ છે, એ બી સી ડીના વિકર્ણો ચોરસ હોય તો એકબીજાને દુભાગતા જ હોય, કાટખૂણે દુભાગે એ સાબિત કરવાનું છે, પણ વિકર્ણ એકબીજાને દુભાગે છે, દુભાગે છે, દેટ મીન્સ કે ઓ એ એ સીનું મધ્યબિંદુ થાય, તો ઓએ અને ઓસી સરખા થાય. એ પ્રમાણે ઓએ ઇઝ ઇક્વલ ટુ ઓસી. ત્યાર પછી એઓડી અને સીઓડી બે ત્રિકોણમાં આ ઓડી બાજુ બેઉમાં સામાન્ય બાજુ છે, એઓડીમાંય છે સીઓડીમાંય છે, એટલે આ સામાન્ય બાજુ. અને ત્યાર પછી તમે આની એડી બાજુ, એ પ્રમાણે આ ત્રિકોણની સીડી બાજુ, આ બેઉ બાજુઓ કેમ સમાન? એટલા માટે સમાન કે આ ચોરસ છે. એ બી સી ડી જુઓ તમે પક્ષમાં આપેલું છે કે ચોરસ છે, ચોરસમાં તો બધી બાજુઓ સરખી હોય, તો આ એડી બાજુ અને આ ત્રિકોણની સીડી બાજુ એ સરખી. એડી ઇઝ ઇક્વલ ટુ સીડી. હવે અહીં આગળ તમે જોશો કે આ જે બે ત્રિકોણો જે છે તે સરખા હતા, કઈ શરતના આધારે? અહીંયા શરત લખવાની રહી ગઈ હતી બા બા બા, બા 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 શરતના આધારે આ જે બે ત્રિકોણો છે તે એકરૂપ થયા. અને એ ત્રિકોણો એકરૂપ થાય તો એના ખૂણાઓ પણ એકરૂપ થાય. એઓડી ખૂણો એને અનુરૂપ આ ત્રિકોણમાં આવેલો સીઓડી ખૂણો, આ જે બે ખૂણાઓ છે તે એકરૂપ થાય. તેઓડી ઇઝ ઇક્વલ ટુ સીઓડી, આ ખૂણાઓ એકરૂપ. બીજું કે એઓડી અને સીઓડી આ બે તો રેખા એસી પર આવેલા છે, એટલે રૈખિક જોડના ખૂણા, એટલે અહીંયા લખી એઓડી પ્લસ સીઓડી ઇઝ ઇક્વલ ટુ 180. સીઓડીને હટાવીને એની જગ્યા પર હું અહીં આગળથી લખી દઉં એઓડી. બે વાર એઓડી આવ્યા એટલે લખ્યા બે વાર એઓડી, બેને આમ લાઈને ભાગ્યા એટલે આયા એઓડી ઇઝ ઇક્વલ ટુ 90. આ એઓડી એ 90 છે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો, એઓડી 90 હોય તો આ ઓડી અને આ એસી લંબ થાય, બરાબર છે, એટલે લખ્યું મેં કે ઓડી લંબ એસી. પણ બી ઓ ને ડી એ સમરેખ છે, એથી ઓડીની જગ્યા પર તમે બી ડી અને એસીને પણ લંબ બતાવી શકો. તો અહીંયા લખ્યું છે કે બી ડી લંબ એસી, કારણ કે બી ઓ ને ડી એ કેવા છે? એક જ લાઇનમાં આવેલા છે, સમરેખ છે. અને આ બંને લંબ થયા તો આપણે એ તો સાબિત કરવાનું હતું કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, કારણ કે લંબ એટલે અહીંયા કાટખૂણો અને એ સીને બી ડી વિકર્ણ છે. તો થઈ ગયું ને, કાટખૂણે દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે અટકીએ. નેક્સ્ટ ભાગમાં બીજા નવા ટોપિક સાથે ચર્ચાને આગળ વધારીશું. અસ્તુ.